नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. આજરોજ મહારાણા પ્રતાપનો 482મો જન્મોત્સવ છે ત્યારે શ્રી ક્ષત્રિય મહારાણા પ્રતાપ સમાજ મંડળ નવસારી આયોજિત બાઇક રેલી રાખવામાં આવેલ હતી ત્યારે જુઓ વધુ માહિતી માટે નવસારી લાઈવનો ખાસ અહેવાલ. હાલ ચોમાસું આવી રહ્યું છે, રસ્તાના ઝાડ તારમાં લાગે છે, જેનાથી ઘણી બધી અસુવિધાઓ ઉભી થાય છે. તે માટે કાલિયાવાડીથી જૂનાથાણા રસ્તે જીબી દ્વારા રસ્તાના ઝાડ કાપવાની કામગીરી હાથ લેવામાં આવી છે. એસટીનું અવનવું, એક જ ડેપોની એક જ રૂટની બસમાં ભાડા અલગ અલગ છે. ગુજરાત એસટી તંત્રમાં એસટીના ભાડા બાબતે કેટલાય ડેપોમાં વિસંગતતા જોવા મળે છે, જેનો ભોગ હાલ મુસાફર જનતા બની રહી છે. અને મુસાફર ફરિયાદ કરે તો તેને પણ ગોળ ગોળ જવાબ આપી શાંત કરવામાં આવે છે. વલસાડ વિભાગના વલસાડ ડેપો દ્વારા વલસાડથી સવારે 5:15 કલાકે વલસાડ સંતરામપુર બસ ઉપડે છે. આ બસમાં એંધલના આશીષભાઈ આહિરને કડવો અનુભવ થયો હતો. તે તારીખ 31/5/2022 રોજ એ બસમાં બેઠા હતા, જેમને એંધલથી સુરતની ₹86 ની ટિકિટ પકડાવી હતી. ભાડા બાબતે થોડી રકઝક કરી હતી. બાદમાં આ જ બસમાં તારીખ 1/6/2022 રોજ એંધલથી સુરત જવા બેઠા હતા, ત્યારે આ જ રૂટની આ જ બસમાં એંધલથી સુરતના ₹59 લીધા હતા. આવી જ રીતે વિસનગરથી ધરમપુર જતી બસમાં પણ સુરતથી એંધલનું ભાડું ₹67 લેવાય છે. આમ ભાડા બાબતે મુસાફર જનતા વગર માકે દંડાઈ રહી છે. આ બાબતે કંડક્ટર ઉપર ખાતાકીય કાર્યવાહી અવશ્ય થશે. આમ ટિકિટના વધુ લીધેલ નાણાંનો રિફંડ ભોગ બનનાર મુસાફરને મળવો જોઈએ એવી માંગ ઉઠવા પામી છે. દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં ભક્તાશ્રમ શાળાનો ઉત્કૃષ્ટ દેખાવ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ 2021-22 સુરત પીપી સવાણી શાળામાં યોજાયો, જેમાં નવસારી જિલ્લા તરફથી ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રાજ્યકક્ષામાં પહોંચીને શાળાને ગૌરવ અપાવ્યું, જેમાં શાળાની ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની સાહખુશી કલ્પેશ કુમારે એક પાત્રીય અભિનયની બ વિભાગની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. મહાકુંભમાં મમતા મંદિર શાળાના વિદ્યાર્થીઓનો નેત્રદીપક દેખાવ. સ્પેશિયલ ખેલ મહાકુંભ 2021 અંતર્ગત રાજ્યકક્ષાએ એથ્લેટિક સ્પર્ધાઓમાં શ્રી મહેશભાઈ કોઠારીની સંસ્થા મંદબુદ્ધિના બાળકોની વિવિધ લક્ષી વિદ્યાલય નવસારીના વિદ્યાર્થીઓએ ગોલ્ડ 15, સિલ્વર 4 તથા બ્રોન્ઝ 3 મળી કુલ 22 મેડલો જીત્યા હતા. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની મંદબુદ્ધિના બાળકોની સંસ્થાઓના જેટલા દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સ્વરાજ્ય શ્રી મહેશભાઈ કોઠારીની સંસ્થા માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિના બાળકોની વિવિધ લક્ષી વિદ્યાલય વિજલપોર નવસારીના 25 બાળકોએ ભાગ લઈ ગોલ્ડ 15, સિલ્વર 4 તથા બ્રોન્ઝ 3 મળીને
કુલ 22 મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ સ્પર્ધાઓ દરમિયાન બાળકોની શાળાના શિક્ષક ભાઈ બહેનો તથા સેવકોએ સ્થળ પર જ હાજર રહી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોએ મેળવેલ આ અદ્વિતીય સિદ્ધિને બિરદાવી મમતા મંદિરે પરિવાર તથા પ્રજ્ઞા મંદિર પરિવારે બાળકોને અભિનંદન આપ્યા હતા. કેલિયા વાસ્તાની પ્રાથમિક શાળામાં ગ્રીષ્મ શિબિર સંપન્ન. વાસ્તાની કેલિયા પ્રાથમિક શાળામાં ઉનાળો વેકેશન દરમિયાન ગ્રીષ્મ બાળ શિબિરની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીબેન ટ્રસ્ટ, બારડોલી દેસાઈ ફાઉન્ડેશન નવસારી અને કેલિયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વાસ્તાની કેલિયા પ્રાથમિક શાળામાં 28 મે થી 31 મે દરમિયાન 4 દિવસ માટે ગ્રીષ્મ બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારના સંપૂર્ણ સાથ અને સહકારથી 28 મેના રોજ વાંસદા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ભરત થોરાટની અધ્યક્ષતામાં કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ રાધાબેન, એસએમસી ઉપાધ્યક્ષ અનુભાઈ, શાળા પરિવાર, પંચાયત સભ્યો, સંઘના ખજાનચી ચંદ્રકાંત ગાયકવાડ, બીઆરસી ગમન ચૌધરી, દિવાળીબેન ટ્રસ્ટના મંજુલાબેન, જ્યોતિબેન 24 જેટલા જ્યોતિધરો, ગામ આગેવાનો પ્રફુલભાઈ, પરેશભાઈ, નિલેશભાઈ તથા આજુબાજુની શાળાના 150 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. 4 દિવસ ચાલેલા આ ગ્રીષ્મ શિબિરમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. 31 મેના રોજ ઉપરોક્ત મહેમાનોની ઉપસ્થિતિમાં આનંદ ઉલ્લાસ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. નવસારી તાલુકા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ વિદ્યાકુંજમાં યોજાયો. ઉપરોક્ત શબ્દ જાણીતા વક્તા અને શિક્ષણવિદ ધર્મેશ કાપડિયાએ વિદ્યાકુંજ શાળા મુકામે યોજાયેલ અને ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ, ગાંધીનગર સંચાલિત તથા જિલ્લા રોજગાર નિયામકની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત નવી દિશા નવ ફલક કાર્યક્રમના ઉપક્રમે ઉચ્ચાર્યા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે ધોરણ 10 અને ધોરણ 12 પછી અનેક વિદ્યાશાખામાં અનેકો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે, પરંતુ પરંપરાગત અભ્યાસક્રમોમાં પોતાની શક્તિ, રૂચિ અને આવડતના અભાવ હોવા છતાં દેખાદેખીથી પ્રવેશ મેળવીને લઈ પછી પસ્તાવાનો સમય આવે છે. કાર્યક્રમને પોંખવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ પરમાર, પશુધન કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ટેકનિકલ શિક્ષણ કચેરી, આરોગ્ય પરિવાર કલ્યાણ, કૃષિ વિભાગના અધિકારીઓ વગેરેમાંથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ખેરગામ શાળા શિક્ષક વિપુલ પવાર, ભક્તાશ્રમ શાળાના શિક્ષક આશીષ પાંડે, વિદ્યાકુંજના અંકિતભાઈ વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિજલપોર ખાતે મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનારાઓને ઝડપી પાડતી નવસારી એલસીબી. નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલ રામનગર સ્થિત બાલાજી મોબાઈલ શોપ નામની દુકાનમાંથી ગત તારીખ 20 મેના મળસ્કે ચોરોએ મોબાઈલ અને રોકડ સહિત અંદાજે 1 લાખની મત્તાની ચોરી કરી હતી. આ અંગે તે સમયે વિજલપોર પોલીસમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. શહેરમાં બનતી ઉપરાઉપરી ચોરીની ઘટનાઓને લઈને આ ચોરીઓ અંગેની તપાસ એલસીબીને સોંપાઈ હતી, જેમાં પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ પૈકી કુલ રૂપિયા 16,800 કિંમતના 10 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. 2012માં પણ તે ગોરેગાંવ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાયા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે બળાત્કારના ગુનામાં પણ તે પકડાયો હતો. 2013માં સુરત સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં પણ તે ચોરીના ગુનામાં પકડાયો હતો. આ મનોજ નિષાદ ગુનાહિત ઇતિહાસ ધરાવતો એક રીઢો ગુનેગાર છે. વાંસદાના ગોળમાળના વૃદ્ધે પત્નીના વિરહમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. વાંસદા તાલુકાના ગોળમાળ ગામે માળફળિયામાં રહેતા 65 વર્ષીય
ભાઈ કુભાઈ રડક્યા ભાઈ ગાવિતના પત્ની કાંતાબેન છેલ્લા એકાદ માસથી તેમના મામાને ત્યાં રહેવા જતા રહેતા. ભાઈકુભાઈને જીવન એકલવાયું લાગતું હતું અને તેઓ માનસિક તણાવમાં રહેતા હતા. આ તણાવને કારણે તેમણે 1 જૂને સવારે 8 થી 11ના સમયગાળા દરમિયાન ઘરે એકલા હતા ત્યારે ઘરની પાટલી સાથે જાતે જ નાયલોનની દોરીથી ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે મૃતકની દીકરી શર્મિલાબેને વાંસદા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસની અંકલાજ ચોકીના એસઆઈ પ્રવીણભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાજ ટોલનાકા ખાતેથી 32,000 નો દારૂ પકડાયો. નવસારી એલસીબીના પીએસઆઈ સૂર્યવંશી અને પીએસઆઈ વાળા તથા તેમની ટીમ પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવતા 1 જૂને નેશનલ હાઈવે નંબર 48 આસપાસના વિસ્તારમાં જાપ્તામાં હતી. તે દરમિયાન આ ટીમના મિલનભાઈ અને અનિલભાઈને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર થઈ એક રીટ્સ કાર નંબર GJ05CL8327માં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાય રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમને ₹2,37,500નો મુદ્દા માલ કબજે કરી કાર ચાલક ખેપિયા એવા મૂળ ભાવનગરના અને હાલ સુરતના વરાછા સ્થિત મારુતિ ચોકમાં વિસ્તારમાં રહેતા 22 વર્ષીય પ્રમોદ અશોકભાઈ નિંબાકની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર કામરેજના બુટલેગર વિપુલ કુંભારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે આ બંને આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. કોરોનાની વાત કરીએ તો નવસારી શહેરમાં આજે કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. પોઝિટિવ કેસ નોંધાતા હાલ એક્ટિવ કેસની સંખ્યા 2 રહી છે. જો આવી જ રીતે આપણે માસ્ક પહેરશું નહીં અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું બંધ કરશો તો ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેર આવી પહોંચશે. તો આ કોરોનાની ત્રીજી લહેર ના આવે એ માટે આપણે સૌએ માસ્ક પહેરવું ખૂબ જ ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સ રાખવું એટલું જ જરૂરી છે. તેમજ હાથને વારંવાર સેનિટાઈઝરથી સેનિટાઈઝ કરવા પણ એટલા જ મહત્વના છે. હવામાનની વાત કરીએ તો નવસારીનું આજે મહત્તમ તાપમાન 34.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 27.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 87% જ્યારે સાંજે 58% રહ્યું હતું. હવાની ગતિ 6.2 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.